સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના માંગરોળ ખાતે સ્વર્ગવાસ એવા અહેમદભાઈ પટેલની શોકસભા યોજાઈ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિવેકાનંદ સ્કૂલ ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સલાહકાર અહેમદ પટેલનું મરણ થતાં શોકસભા યોજાઈ હતી. સભામાં ખાસ તેમના સાથી અને પૂર્વ ઉર્જા મંત્રી ડૉક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા હાજર રહ્યા હતા અને માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી અને સ્વર્ગીય અહેમદભાઈ પટેલને ફૂલો દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. આ તબક્કે 2 મિનિટનો મૌન પાળી અહેમદ પટેલના આત્માને શાંતિ મળે તેવી દુઆઓ કરાઈ હતી. હિન્દુ ધર્મની શાસ્ત્રોક્તિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ શોકસભામાં અહેમદભાઈ પટેલની કરેલી કામગીરીમાં વાતો વગાડવામાં આવેલ અને કાર્યકર્તાઓ દ્વારે ભારે શોક વ્યક્ત કર્યો હતો. ખાસ તો અહેમદ પટેલ કોંગ્રેસના સલાહકાર હતા, પરંતુ આ બનાવથી કોંગ્રેસ પક્ષને મોટો ઝાટકો લાગ્યાનું પૂર્વ ઉર્જા મંત્રી ડૉક્ટર ચંદ્રિકાબેન ચુડાસમાએ જણાવ્યું હતું. જીતુ પરમાર, JDSTV, માંગરોળ. આજની સ્થિતિ એ તો કંઈ જ વિચારી શકાય એવી સ્થિતિ નથી, કેમ કે અમારા મગજ બંધ થઈ ગયા છે. પણ એમના જતા જે ખોટ પડી છે, પરંતુ પરમ કૃપાળુ પરમાત્માને અલ્લાહ કાંઈક જાય તો કાંઈક નવું કરે છે. એમ આવતા દિવસોમાં કંઈક નવું થશે, પણ આજે તો કંઈ જ વિચારી શકાતું નથી. અહેમદભાઈ વગર જીવન શૂન્ય છે એવું આજે અમને સૌને લાગે. દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર, દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને, નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો. પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે.
તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વાળનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાળ, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.